સુરતમાં ભાજપના કાર્યકરની દાદાગીરીના કારણે પરપ્રાંતિયો સાથે માથાકૂટ થતા પરિવારને રસ્તે રજડ્યો લિંબાયત પોલીસે કરી રાજેશ વર્માની ધરપકડ સમાચાર વિસ્તારથી કોરોનાને નાથવા રાજ્યભરમાં લોકડાઉન ત્રણ અમલમાં આવ્યું છે આ લોકડાઉન દરમિયાન દાહોદ કાળી તળાઈ પર મોડી રાત્રે પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો દાહોદ ગોધરા હાઇવે પર નાઇટ પેટ્રોલિંગ કરતી પોલીસની ગાડીને પાછળથી યુપી પાસિંગની આઈસરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો તો પોલીસની ગાડીને ટક્કર વાગતા ગાડી સો ફૂટ ખાઈમાં ઉતરી ગઈ હતી અકસ્માત સર્જાતા ડ્રાઈવર સહિત પાંચ પોલીસ કર્મીઓને ઇજા થઈ હતી અકસ્માતની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સમાચારમાં આગળ વાત કરીશું વલસાડની તો વલસાડમાં ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગના લીલે લીલા ઉડતા જોવા મળી રહ્યા વાત છે અનાજ લેવા માટે ગામના લોકો જ્યારે એકત્રિત થયા ત્યારે લોકોએ ભીડ જમાથી અને જાણે કે વહેલા અનાજ લેવા માટે હોડ લગાવી હતી તેવા દ્રશ્યો સાથે સામે આવ્યા છે અને એક જ જગ્યાએ આશરે બસો પચાસ કરતાં વધુ લોકો એકત્રિત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત છે સો આવી રીતે આપણે કોરોનાને હરાવી શકીશું આ સાથે જ અમારા સંવાદદાતા જોડાયા છે યતીન પંડ્યા વલસાડથી યતીન જણાવશો જે પ્રમાણે વહેલા અનાજ લેવાની હોડમાં ક્યાંક લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવાનું ચૂક્યા શું છે માહિતી જી જી વલસાડ જિલ્લાનું આ કાંઠા વિસ્તારનું કોસંબા ગામ છે જ્યાં મોટે ભાગે માછીમારોની વસ્તી રહે છે આજ રોજ અનાજ લેવા માટેનો આઈપીએલ એપીએલ જે કાર્ડ હોય છે તે મુજબ જેનો વારો હતો તે મુજબ આજે નીકળ્યા હતા લોકો મોટા ભાગની મહિલાઓ હતી અને લગભગ અઢીસો જેટલી મહિલાઓ એક સાથે અનાજ લેવા માટે ઉમટી પડી હતી જી તંત્ર દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવતી હોય છે તારીખ પ્રમાણે નંબર પ્રમાણે આંકડા પ્રમાણે લોકોને અનાજ લેવા માટે જવાનું હોય છે ત્યારે તંત્ર દ્વારા કેવી ગેરવ્યવસ્થા શું બાબતે જી જી આ તંત્રની સંપૂર્ણપણે ગેરવ્યવસ્થા દેખાઈ રહી છે કારણ કે ત્યાં કોઈ પણ સરકારી ઉચ્ચ અધિકારી પણ નથી પોલીસ પણ નથી અને અન્ય કોઈ લોકો પણ નથી ગામના સ્થાનિક જે આગેવાન જાગૃત લોકો હતા તે પણ આજે હાજર નથી જેના કારણે મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ રહેલી જોવા મળી હતી જી જે અને જે પ્રમાણે આખું વાતાવરણ દેખાઈ રહ્યું છે લોકોના ટોળા ઉમટ્યા છે ત્યારે ત્યાં આગળ કે કયા પ્રકારની વ્યવસ્થા હવે ગોઠવવામાં આવશે કેવા પ્રકારનો આયોજન વિશે તંત્રએ વિચાર કર્યો છે આ બાબતે કોઈ અધિકારીનો સંપર્ક કે વાતચીત જી આ કોરલસર જિલ્લાનો જે કોસંબા ગામ છે તેના સરપંચ દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ રીતે એક સાથે આટલા બધા વ્યક્તિઓને અનાજ લેવા માટે બોલાવશો તો ભીડ એકઠી થવાની જ છે જે અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે જી જે ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ તો વલસાડની વાત કરીએ કોસંબા વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા લીરે લીરા બસો પચાસથી થી વધુ લોકો એકત્રિત થયા અને અંગે તંત્રને જાણ કરાતા તંત્ર પણ આવ્યું હરકતમાં સમાચારમાં આગળ વાત કરીશું તો કોના કહેર વચ્ચે બોરસદ તાલુકાના કઠાણા ગામના ખુમાનપુરા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો ખુમાનપુરા ગામે દીપડાએ આતંક મચાવતા ગામ લોકોમાં ડરનો માહોલ સર્જાયો તો દીપડાએ ઘાસ લેવા ગયેલી મહિલા પર હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યારે દીપડાના આતંકને લઈને રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમ ખુમાનપુરા ગામે રવાના થઈ હતી માર્ચના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સોળ પ્રવાસી મજૂરો માલગાડીમાં આવી જતા તેમના મોત નીપજ્યા હતા તમામ મજૂર મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા દુર્ઘટના ઔરંગાબાદની પાસે આવેલા કરમાળ સ્ટેશન પાસે બની હતી ઘટના એ વખતે બની જ્યારે મજૂર રેલવે ટ્રેક પાસે સૂઈ રહ્યા હતા બે લોકો ઘાયલ થયા છે કરમાળ પોલીસે જણાવ્યું કે મજૂર જાલનાથી ભૂસાવલ થઈ રહ્યા હતા મજૂર રેલવે ટ્રેકની બાજુમાં જ ચાલી રહ્યા હતા થાકી ગયા તો પાટા પરત સૂઈ ગયા શુક્રવારે સવારે પાંચ વાગે તે ટ્રેનના શકંજામાં આવી ગયા હતા મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે મજૂર એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા દેશભરમાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દરરોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા અનેક લોકો જોડે વાતચીત કરી કોરોના સામેની લડાઈ કેમ લડવી તેની ચર્ચા કરી રહ્યા છે ત્યારે આજે રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફરન્સથી પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે લોકડાઉનમાં નાના ઉદ્યોગકારો અને વેપારીઓને રાહત મળવી જોઈએ સરકારે માત્ર વાતો નહીં પરંતુ તુરંત જ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ The central thing the government needs to do is it needs to now give a little bit of transparency on its actions. We need to understand when they open what is the criteria for that opening. So what are the what are the boxes that they want ch checked off, ticked off before they actually start to open? Number one. And I think it's important that the government tells the people of India. That these are the criterias that we are going to be using and if these criterias are met then we are going to open second we simply cannot continue without providing support to the people who are suffering as a result of this lockdown and the thing that is most important to understand that the lockdown is not simply a switching on a key and getting rid of the lockdown lockdown requires number of things to happen it requires a psychological change currently the disease in india is seen as a very very dangerous disease and it is true the disease is dangerous for certain groups of people it is absolutely dangerous for older people it is absolutely dangerous for people with Diabetes, heart disease, hypertension, chronic infection, lung infection. But other than that, it is not a dangerous disease. So we are going to have to make a psychological change in the mind of our people. Currently, the people are very scared of the disease. The government, if it wants to open up, it has to turn this fear into a sense of confidence. Otherwise, you can open up. And people want to ask. Finally, I'd like to say that the opening up is a transition. It's not an on-off switch, it is a transition. And you have to have a strategy for opening up. And this is what this is what I said in my last press conference. And also I mentioned to the Prime Minister in my letter that please, this is not an on-off switch. This is a massive transition that is required it will require coordination between state government, central government, dms, everybody, and most important, the people of india. That is, the, that is the challenge in front of the government now. and let me tell you, it's not a trivial thing. it is a serious challenge, and i would request the government that they view state governments as partners. they view district magistrates as their partners. and that they do not centralize. રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ખેડા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થતા તંત્રની ચિંતા વધી ગઈ છે જિલ્લામાં કોરોનાના આજે ચાર નવા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસોની સંખ્યા ચોવીસ થઈ છે જેમાં મહેમદાબાદ તાલુકાના સુડા વણસોલના પુરુષ અને યુવતી તેમજ મહુદાના સુડતાલીસ વર્ષના વ્યક્તિ અને નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલની મહિલા કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો આ તમામ દર્દીઓને હાલમાં નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે આમ હાલમાં ખેડા જિલ્લાના છ તાલુકાઓમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાય છે જેમાં નડિયાદ શહેરમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે રાજ્યમાં કોરોનાનો હાહાકાર છે ત્યારે અરવલ્લી જિલ્લામાં એક સાથે ઓગણીસ કેસ પોઝિટિવ આવ્યા છે એકસાથે સાથે ઓગણીસ કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું જિલ્લા કલેક્ટર દ્વારા કોરોનાગ્રસ્ત વિસ્તાર મોડાસાના ડાંખરોલ ટીટીસર મેઘરજ અને તારકાવાડના વિસ્તારને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી દીધો અને કન્ટેનમેન્ટ વિસ્તારના પાંચ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારને બફરઝોન વિસ્તાર જાહેર કરાયો છે અમદાવાદમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધતા જાય છે કોરોના રોકવાના તમામ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે છતાં તેમાં સફળતા મળી નથી શહેરમાં અનેક વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવે છે ત્યારે શહેરના બે બ્રિજ જ ચાલુ રાખવામાં આવે છે જેમાં એલિસ બ્રિજ અને સુભાષ બ્રિજનો સમાવેશ થાય છે ત્યારે એલિસ બ્રિજ ઉપર પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસને લઈને એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અમદાવાદમાં માત્ર ને માત્ર દવા અને દૂધની દુકાનો જ ચાલુ રહેશે તેવી એક નોટિફિકેશન કરવામાં આવ્યું છે શહેરના જે પુલ છે તેમાં માત્ર બે જ પુલ એટલે કે એલિસ બ્રિજ અને સુભાષ બ્રિજ બે જ પુલ ચાલુ છે ત્યારે અહીંયાથી અવર જવર કરતા જે લોકો છે તેમને અહીંયા પોલીસ દ્વારા ચેકિંગ કર્યા બાદ જ જવા દેવામાં આવે છે તેમને પૂછીએ કે અહીંયા કેવા પ્રકારની તેમને મુસીબતનો સામનો કરવો પડે છે અને કેવા લોકો તેમને મળતા હોય છે સર જે પ્રમાણે અત્યારે આપ આપની કામગીરી કરી રહ્યા છો કેટલા લોકોને લોકોને કેવા કેવા લોકો આપને મળે છે અને તમે શું કહેવા અત્યારે જે છે કે ગવર્મેન્ટનું નોટિફિકેશન છે કમિશનરનું નોટિફિકેશન છે એ પ્રમાણે છે ફક્ત દૂધ અને મેડિસિન સર્વિસીસ અને બીજી જે સરકારી કચેરીઓ છે તે ચાલુ રાખવામાં આવી છે મોટેભાગે લોકો છે સહકાર આપીને આ રોડ પર કે જે એલિસ બ્રિજ છે તેમાં સહકાર તો આપી રહ્યા છે તેમ પણ ઘણીવાર એકલ લોકો એવા હોય છે કે જે મેડિસિનનું વાહનું બતાવીને ડબલ નીકળી રહ્યા છે કે ભાઈ હસબન્ડ હોય ને પાછળ વાઇફ હોય તો અમે એમ કરીએ છીએ કે એની પૂરી ફાઇલ જોઈએ છે ફાઇલ જોયા પછી બી કાંઈ સેટિસ્ફેક્શન ના થાય તો જેથી ડૉક્ટર જોડે વાત કરીએ છીએ અને પછી જવા દે છે જો પછી એમાં કંઈક અમને લાગે છે કે આપણે ખાલી ખાલી કંઈક જઈ રહ્યા છે અને પ્રોપર એનું રીઝન નથી તો પછી અમે એના વ્હીકલ ડિટેલ્સ લઈએ છીએ એટલે આમ જોવા જઈએ તો એકાદ એકાદ પર્સન્ટ પબ્લિક એવી છે કે જે આવા લાભ રહી નીકળી રહી છે ચોક્કસ સર અત્યારે શહેરીજનો અમદાવાદના શહેરીજનોને આપ શું એક સંદેશ આપવા માંગશો અત્યારે જે કોરોના છે કોવિડ નાઇન્ટીન જે ચાલી રહ્યો છે લગભગ આજે પચાસ દિવસ થઈ ગયા છે તંત્ર છે સરકાર પૂરેપૂરા સ્ટેપ લઈ રહી છે પોલીસ છે એ ખડે પગે છે ડોક્ટર્સ ને મેડિકલ હેલ્થ ને બધા એ પણ એમના ખડે પગે છે અને પોતાની સર્વિસિસ આપી રહ્યા છે તો જે અમદાવાદની જનતા છે એની પોલીસ તરફથી એક એવી અપીલ છે કે સ્ટે હોમ સ્ટે સેફ કે ભાઈ જેટલું તમે ઘરે રહેશો એમાં જ તમારી સુરક્ષા વધારે છે અને બિનજરૂર તો ઘરની બહાર નીકળશો જ નહીં કંઈ કામ હોય મેડિકલ રીઝન્સ હોય તો જ નીકળો બાકી તો નીકળશો જ નહીં તો ચોક્કસ જે પ્રમાણે પોલીસ પણ હજુ કહી રહી છે લોકોને કે બિનજરૂરી બહાર ન નીકળે તેમને સહકાર આપે ઘણા એવા લોકો અહીંયા હોય છે તે બિનજરૂરી બહાર બહાર નીકળતા હોય છે અને વિવિધ બાના બનાવતા હોય છે તો આવા લોકો સામે પોલીસ સખ્તાઈ લેશે જ કારણ કે કોરોનાને જે મહામારી છે અને કોરોનાના વધતા જતા અમદાવાદમાં કેસ છે તેને ડામવા માટે કડક નિયમો જરૂરી છે કેમેરા પર્સન ગૌતમ સાથે બ્રિજેશ દવે અમદાવાદ વાત કરીશું સાવલા સાવલી તાલુકાની સાવલી તાલુકો જે અત્યાર સુધી કોરોનાથી બાકાત રહ્યો હતો ત્યાં પણ કોરોનાએ દસ્તક દીધા છે સાવલીમાં પહેલો કોરોના પોઝિટિવ કેસ મળ્યો છે અને માતા ભાગોળ વિસ્તારમાં પોઝિટિવ કેસ સામે આવ્યા હોવાના અહેવાલ છે સડત્રીસ વર્ષીય એક વ્યક્તિને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો છે ના આ જ અંગે વધુ વિગત મેળવીશું અમારા સંવાદદાતા ઇકબાલ પાસેથી જે ઇકબાલ જણાવશો જે પ્રમાણે સાવલી અત્યાર સુધી એક પણ કેસ નહીં અને અત્યારે કોરોનાએ દસ્તક દીધી છે કોરોનાનો પહેલો કેસ જે પ્રમાણે વાત કરવામાં આવે તો ક્યાંક સંપર્ક કપાઈ ગયો છે અમારા સંવાદદાતા સાથે દર્શક મિત્રો જણાવી દઈએ શાક માર્કેટ વિસ્તારમાંથી ક્યાંક સંક્રમિત થયા હોવાનો ખુલાસો આવી રહ્યો છે જન્મોત્રી હોસ્પિટલ ખાતે આનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને પ્રાંત અધિકારી સહિતનો વહીવટી અધિકારીઓનો જે કાફલો જે તંત્ર છે તે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે અને કોરોનાનો જે અસરગ્રસ્ત જે વિસ્તાર છે એ વિસ્તારના જે પરિવાર છે એ પરિવારને ક્વોરન્ટાઇન પણ કરવામાં આવ્યો છે શાક માર્કેટમાંથી સંક્રમિત થયો હોવાનો જે પ્રમાણે રિપોર્ટ આવી રહ્યો છે અમારા સંવાદદાતા ઇકબાલ જોડાઈ ચૂક્યા છે ઇકબાલ જણાવશો જે પ્રમાણે સાવલી તાલુકો જેમાં હાલ અત્યાર સુધી લોકડાઉનના આટલા દિવસો ત્રીજો તબક્કો અત્યાર સુધી કોઈ કેસ નહીં ને હવે તબક્કાની અંદર પહેલો કેસ નોંધાયો છે શું કહેશો એ બાબતે વડોદરા જિલ્લાના સાવલીમાં અત્યાર સુધી કોઈ પણ કોરોનાનો કેસ નોંધાયો નતો જેથી કરીને તંત્ર રાહતનો શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે આજે અચાનક જ સાવલી શાક માર્કેટના નમૂના નમુના લેવાયા હતા તે પૈકી રાજેશભાઈ મંગળભાઈ રિપોર્ટ પોઝિટિવ આવતા તેને તાત્કાલિક વડોદરા લઈ જવામાં આવ્યો છે એટલે શું કહી શકાય એનું કારણ શું દર્શાવવામાં આવ્યું છે આજે કોરોનાગ્રસ્ત જે રિપોર્ટ જે પોઝિટિવ આવ્યો છે તે વાતને લઈને સાવલી શાક માર્કેટ વિસ્તાર ની અંદર વર્ષોથી શાકભાજી નો ધંધો કરતા વેપારી ભાઈ છે હવે એને કોનાથી થયો એ તપાસ નો વિષય છે એના પરિવારજનોને પણ અત્યારે વડોદરા ક્વોરન્ટાઇન કરવા લઈ જવામાં આવ્યા છે અને અન્ય આજુબાજુના વેપારીઓ અને કોના કોના સંપર્કમાં આવ્યો હતો તે બાબતમાં વહીવટી તંત્ર અત્યારે કાર્ય કરી રહ્યું છે અને વિગતો મેળવી રહ્યું છે જે બિલકુલ ખૂબ ખૂબ આભાર ઇકબાલ સમગ્ર માહિતી બદલ તો હાલ જે વડોદરાના સાવલી તાલુકાની વાત કરવામાં આવે અત્યાર સુધી બાકાત કોરોનાથી કોરોનાએ દસ્તક દીધા છે ક્યાંક સુપર સ્પ્રેડર્સ બન્યા કારણ કારણ કે શાકભાજી વેચતો માર્કેટમાંથી એટલે કે શાકભાજીના જે સેમ્પલ્સ લેવામાં આવે તેમાંથી કદાચ ક્યાંક આ પોઝિટિવ કેસ આવ્યો હોવાની શક્યતા અને આજ અંગે તંત્રએ વધુ કામગીરી હાથ ધરી જેતપુર સાડીના કારખાનામાં અચાનક તપાસ કરતા હાથ ધરાતા કારખાનામાંથી પાંત્રીસ જેટલા બાળમજૂરો ઝડપાયા સીઆઈડીના એડિશનલ ડીજીપી અનિલ પ્રથમની દેખરેખ હેઠળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેતપુરના સામાકાંઠા વિસ્તારના બે કારખાનામાંથી કરાયું રેસ્ક્યુ વૈભવ હેન્ડ ફિનિશિંગ અને બાબા હેન્ડ ફિનિશિંગની સિયારામ ટેક્સટાઇલ આ પ્રકારે તપાસ હાથ ધરી હતી અને બાળમજૂરોને પૂરતું જમવાનું પણ ન મળતું હોવાની ફરિયાદ સામે આવી હતી ત્યારે બાળમજૂરી રોકવાના કાયદા મુજબ પોલીસે કાર્યવાહી શરૂ કરી हमारे पास इन्फॉर्मेशन आई थी कि जयपुर राजकोट में 18 साल से नीचे के बच्चों से बाल मजदूरी कराई जाती है इस इन्फॉर्मेशन को वेरीफाई करने के लिए हमने अपनी सीआईडी टीम जयपुर भेजी वेरीफाई तो करने के बाद पता चला कि ये बात सही है और हमने पाया दो जगह एक टेक्सटाइल यूनिट थी और दूसरी जो हैंड फिनिशिंग यूनिट है वहाँ से हमें टोटल 35 बच्चे मिले जिनको हमने रेस्क्यू किया है और उनको चाइल्ड केयर इंस्टीट्यूट में भेजने की कार्रवाई करने के लिए ज़रूरी सूचना दी है इनके बच्चों को जो लाने में जवाबदार होंगे जो आरोपी हैं અમદાવાદ થી અપડાઉન કરતા નાની કઠેજી ના શિક્ષિકા કોરોના પોઝિટિવ આવ્યા નું ખુલવા પામતા આરોગ્ય વિભાગ દોડધામ મચી આરોગ્ય વિભાગની ટીમોએ પાંત્રીસ જેટલા લોકોને હોમ ક્વાટાઇન કર્યા હોવાનું જાણવા મળ્યું છે લીંબડી તાલુકા હેલ્થ ઓફિસર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રાથમિક શિક્ષણ અધિકારી અને પેરામેડિકલ સ્ટાફ ઓફિસર સહિતના કાફલો નાની કઠેચી દોડી ગયો હતો પેપર તપાસવા અમદાવાદથી અપડાઉન કરતા શિક્ષિકાને કારણે કોરોના પોઝિટિવ આવ્યા બાદ નાની કઠેચી ગામે હિસ્ટ્રી મેળવવાની કામગીરી સાથે જ ગામ સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી કોરોનાના વધતા જતા પોઝિટિવ કેસ વચ્ચે એક વિડીયો સામે આવે છે જેમાં સુરતમાં ટ્રાફિક એસીપી માસ્ક પહેરવાનું જ ભૂલી ગયા કોવિડ નાઇન્ટીનના વધી રહેલા સંક્રમણને રોકવા પાલિકા કમિશનર માસ્ક પહેર્યા વગર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે આવી સ્થિતિમાં ટ્રાફિક એસીપી સ્વાગત કાર્યક્રમ દરમિયાન માસ્ક વિના જોવા મળ્યા સોસાયટી તરફથી રાખવામાં આવેલ સ્વાગત કાર્યક્રમમાં લોકોની હાજરી જોવા મળી હતી આ દરમિયાન ટ્રાફિક એસીપી માસ્ક પહેરવાનું ભૂલી ગયા તો આ વિડીયો સામે આવ્યા બાદ લોક ચર્ચા ઉઠી છે કે પોલીસનું સન્માન જરૂર છે પરંતુ નિયમનું પાલન કરવું પોલીસ માટે પણ આવશ્યક છે કોવિડ નાઇન્ટીનના સંક્રમણને અટકાવવા માટે રાજ્યનું તંત્ર ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને ખંભાળીયા પોરબંદર માર્ગ બંધ કરવામાં આવ્યો છે દ્વારકા જિલ્લા તંત્ર દ્વારા દ્વારકા અને પોરબંદર સાથે જોડતો ખંભાળિયા પોરબંદર માર્ગ બંધ કરવામાં આવ્યો છે રોડ પર આડાસ નાખી રસ્તા પરની અવરજવર બંધ કરવામાં આવી છે કોરોના વાયરસના પગલે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે આવા સમયે જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા ન રહે તે માટે રાજકોટના શીતલ નાકરાણી નામની મહિલાએ પરિવારના સહયોગથી પોતાના જન્મદિવસની ઉજવણી કરી ગરીબો સાથે મળીને કરી હતી શીતલબેન નાકરાણીએ રૈયા રોડ પર સો જેટલા ગરીબ પરિવારને એક મહિનો ચાલે તેટલા રાશનની કીટ તૈયાર કરીને સરકારના નિયમનું પાલન કરીને વિતરણ કર્યું હતું રાશન કીટમાં દસ કિલો ઘઉં પાંચ કિલો ચોખા બે કિલો તેલ સહિતના મરી મસાલાઓની કીટ તૈયાર કરીને વિતરણ પોતાનો પોતાનો જન્મદિવસ ગરીબો સાથે ઉજવીને આનંદ થયો હોવાનું જણાવ્યું હતું વિચાર આવ્યો કે ઘણા ગરીબ લોકો એવા છે જેને અનાજ નથી મળતું તે બદલ મેં મારો બર્થ ડે એવી રીતે ઉજવવાનું નક્કી કર્યું કે હું એમને રાશન આપું તે માટે અમે સો ઘરનાઓને રાશન કીટ આપી છે જેમાં દસ કિલો ઘઉં પાંચ કિલો ભાત દાળ ચટણી મીઠું હળદર રાય બે લીટર તેલ આવી રીતે ઘણી બધી વસ્તુ અમે આપેલ છે આ રીતે જન્મદિવસ ઉદળવા ઉજવવા બદલ મને ખૂબ આનંદ છે મારા મિસિસનો આજે બર્થડે છે અમે દર વર્ષે મારા મિસિસનો બર્થડે આવી રીતે કંઈક ને કંઈક ગરીબ લોકોને રાશન કીટ અથવા તો જમવાનું આપીને જ ઉજવીએ છીએ અને અત્યારે કોરોનાની મહામારી છે તો એને ધ્યાનમાં લઈને અમે ગવર્મેન્ટના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને લોકોને રાશન કીટ એક મહિનાની આપીએ છીએ કે જેથી કરીને એ લોકો ઘરે એક મહિના સુધી જમવાનું કરી શકે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર બાવળામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે બાવળાને શિવ નામની સોસાયટીમાં એક યુવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે સંક્રમિત યુવાન રોજ કેડેલા કંપનીમાં આવેલા એકવીસ કોરોના પોઝિટિવ વર્કરના સંપર્કમાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું તંત્ર દ્વારા હાથ ધરી અને સોસાયટીને બ્લોક કરાઈ હતી અને અન્ય કામગીરી હાથ ધરાઈ છે બોટાદ જિલ્લામાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે જ જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા પચાસે પહોંચી જિલ્લાના બોરવાડ વિસ્તારમાં એક વૃદ્ધ અને બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અત્યાર સુધી જિલ્લામાં અગિયાર લોકો સાજા થઈને રજા આપવામાં આવી છે જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તેમણે જણાવી દઈએ કે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો સાત હજાર પંદરે પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક ચારસો પચીસ છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ત્રણસો અઠ્યાસી પોઝિટિવ કેસ નોંધાયા છે અને ઓગણત્રીસ દર્દીના મોત નીપજ્યા છે જ્યારે બસો નવ દર્દી ડિસ્ચાર્જ થયા છે આ સાથે જ અત્યાર સુધીમાં સાત હજાર તેર દર્દી નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક ચારસો પચ્ચીસ થયો તેમજ અત્યાર સુધીમાં એક હજાર સાતસો નવ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અમદાવાદમાં બસો પંચોતેર નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં પિસ્તાલીસ અરવલ્લીમાં પચીસ વડોદરામાં ઓગણીસ ગાંધીનગરમાં પાંચ દાહોદમાં ચાર નવા કેસ નોંધાયા છે જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની પ્રેસ નોટમાં એક રાજસ્થાનનો દર્દી ટ્રીટમેન્ટ હેઠળ છે એમાં સ્ટેબલ લોકો છે ચાર હજાર આઠસો ત્રેપન અને જે વેન્ટિલેટર પર છે છબ્બીસ ટ્વેન્ટી સિક્સ એવા લોકો છે ક્રિટિકલ છે અને ચાર હજાર આઠસો ત્રેપન જેટલા લોકો સ્ટેબલ છે જેમ કહેવામાં આવ્યું આજે સત્તરસો નવ સેવન્ટીન નાઇન જેટલા લોકો છે કે જે બિલકુલ સાજા થઈને ડિસ્ચાર્જ થઈને પાછા ઘરે જતા રહ્યા છે આજે દિવસ દરમિયાન એવા લોકો કે જે સારવાર હેઠળ હતા અને કોવિડના લીધે સંક્રમિત થઈને જે એમનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ હતું એવા બાર જણ છે કે જેમનું દુખદ અવસાન થયું છે અને એવા લોકો કે જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી હતી અને કોવિડથી સંક્રમિત થઈને ગુજરી ગયા છે એવા સત્તર જણ છે આજની તારીખે આપણે જે ટેસ્ટનું પ્રમાણ પણ છે ટોટલ જોઈએ તો આપણે એક લાખનો માર્ક ગુજરાતે ક્રોસ કરી લીધું એક લાખ પાંચસો ત્રેપન ટેસ્ટ આપણે કરી દીધા છે આ આરટીપીસીઆર ટેસ્ટ છે અને છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ હજાર ત્રણસો બાસઠ ટેસ્ટ આપણે કર્યા ફાઇવ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ એન્ડ સિક્સટી ટુ તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર

બાળકો અને વડીલોને દુકાનો પર ન લઈ જઈએ દુકાનદારે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે જે નિયમો બનાવ્યા હોય એનું સ્વેચ્છાએ ચુસ્ત પાલન કરીએ દુકાનમાં ટહેલવાનું અને દુકાનની ચીજોને અડવાનું ટાળીએ વારંવાર ખરીદી કરવા ન નીકળવું પડે એ રીતે આયોજનપૂર્વક ખરીદી કરીએ